नमस्कार विद्यार्थी मित्रों, हूँ ऋषि पंड्या, पाटा स्कूल अमरेली, धोरण 10 सामाजिक विज्ञान शिक्षक तरीके आज तुमने एक नवा मुद्दा की चर्चा साथ अपने आगे बढ़वा जा रहा छे। चर्चा नो जोर आगे वधारशो विद्यार्थी मित्रों, तो आप सब तैयार थी जाओ। आज नो मुद्दो छे उत्पादन साधनों की फाळवणीनी पद्धति। मित्रों, आपणे गया लेक्चर नी अंदर जाणो जोयुं, खबर छे आपणने के उत्पादन मुख्य चार साधनों छे, जमीन, मूडी, श्रम अने नियोजन। आ चार उत्पादन साधनों नो दरेक देश उपयोग करीने पोताना अर्थतंत्र ने विकसित बनावा माटेना प्रयत्न करतु होय छे। मित्रों, आपणे जाणीए छीए के उत्पादन साधनों चार छे, एवी रीते उत्पादन साधनों नी फाळवणी माटेनी पद्धतिओ जे छे विद्यार्थी मित्रों, ए मुख्यत्वे बे पद्धतिओ छे, जेनी अंदर एक बजार पद्धति जे छे। आ बजार पद्धति ने मूडीवादी पद्धति तरीके पण विद्यार्थीओ ओळखी शकाय छे, अने बीजू समाजवादी पद्धति छे। विद्यार्थी मित्रों, बजारवादी पद्धति मित्रों आपणे वात करीए, आजे आपणे आ लेक्चर नी अंदर बजारवादी पद्धति विषे थोड़ी समझ मेळवानी छे के बजारवादी पद्धति एटले शुं, बजारवादी पद्धति खरेखर शुं छे। मित्रों, ध्यानपूर्वक आ वीडियो ने तमारे जोवानो छे, समझवानो छे। अहींया कीधुं छे बजारवादी पद्धति। बजारवादी पद्धति नी जो वात करीए तो अमेरिका जेवा देशो, इंग्लेंड जेवा देशो, जापान जेवा देशो એ બજારવાદી પદ્ધતિ અપનાવીને પોતાના અર્થતંત્રને વિકસાવ્યું છે, વિકસિત બનાવ્યું છે, મજબૂત બનાવ્યું છે। જ્યારે સામે પક્ષે વાત કરીએ, સમાજવાદી પદ્ધતિની વાત કરીએ સમજ માટે, તો રશિયા અને ચાઇના જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે। અહીંયા બે પદ્ધતિ છે ધ્યાનમાં લેવા જેવી પદ્ધતિ છે। બેટા, આપને વચમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરીને એ પ્રશ્ન પણ તમે પૂછી શકો છો સાથોસાથ વિદ્યાર્થી મિત્રો। આ એક કીધું છે કે બજાર પદ્ધતિ જે છે એ નફાને આધારે ફાળવણી કરતી હોય છે। બહુ સાચી વાત છે। ઉત્પાદનના જે મુખ્ય ચાર સાધનો છે વિદ્યાર્થી મિત્રો, એની ફાળવણી જે છે બજારવાદી પદ્ધતિની અંદર નફાના આધારે છે, કે જ્યાં નફો વધારે ત્યાં ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ વધુ, પછી તે જમીન સ્વરૂપે પણ હોય, મૂડી સ્વરૂપે પણ હોય, નિયોજક સ્વરૂપે પણ હોય અને શ્રમિક સ્વરૂપે પણ હોય શકે છે। જ્યાં નફાની માત્રા વધારે ત્યાં ઉત્પાદનના સાધનોની ફાળવણી વધુ હોય છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ। બીજો મુદ્દો છે લોકોની વિવિધ ઉદ્યોગોમાં મૂડી રોકાણ કરવાનું નફાકારક જણાય તેમાંથી મૂડી રોકાણ કરે છે। એકદમ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો। આપણે જોઈએ તો આપણને પણ જે ઉદ્યોગમાં નફો વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય, અથવા તો જે એકમ દ્વારા આપણને વધુ નફો પ્રાપ્ત થતો હોય, આપણે એની જ પસંદગી કરતા હોઈએ છીએ, જ્યાં નફાકારકતાનો તત્વ જે છે એ વધુ મજબૂત હોય અથવા તો વધુ હોય ત્યાં જ આપણે નફા કરવાનું પસંદ કરતા હોઈએ। પછી તે જમીનમાં પણ હોય, બીજા અન્ય મૂડી ક્ષેત્રમાં પણ હોય, શ્રમ ક્ષેત્રમાં પણ હોય, કોઈ પણ ક્ષેત્રમાં આપણે જ્યાં વધુ નફો જણાતો હોય છે એવા ક્ષેત્રોની અંદર નિયોજક દ્વારા મૂડી રોકાણ જે છે એ કરવામાં આવતું હોય છે। કારણ કે નિયોજકનું કાર્ય ઉત્પાદનના ઉપરના ત્રણ સંસાધનો જે છે, જમીન, મૂડી અને શ્રમ, એનું યોગ્ય આયોજન કરવાનું છે। આયોજન કરીને કરબદ્ધ રીતે એને આગળ વધારવાનું પણ છે। વિદ્યાર્થી મિત્રો, બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે। આયા સરકારની કોઈ હસ્તક્ષેપની નીતિઓ બજાર તંત્રની અંદર હોતી નથી। ઉત્પાદક પોતે ઉત્પાદન અંગેના તમામ નિર્ણયો પોતાની જાતે લેતો હોય છે। કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કેવું ઉત્પાદન કરવું, કેટલી કિંમત રાખવી, આ બધું જ ઉત્પાદક પોતે નક્કી કરતો હોય છે વિદ્યાર્થી મિત્રો। એટલે આયા કહેવામાં આવ્યું છે કે બજારવાદી પદ્ધતિની અંદર બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, જ્યાં સરકારનો કોઈ રોક ટોક હસ્તક્ષેપ વિદ્યાર્થી મિત્રો હોતો નથી। ત્યારબાદ સરકારની કોઈ ચોક્કસ નીતિ ભૂમિકા હોતી નથી। આપણે ખબર છે કે ઉત્પાદન પદ્ધતિની અંદર બજારવાદી પદ્ધતિની જો વાત કરીએ, ઉત્પાદનની સાથે સાથે જોઈએ તો
આગળ વધારતું હોય છે એટલે આ એક કીધું છે કોઈ ચોક્કસ નીતિ ભૂમિકા કે સરકારની અંદર સરકારની હોતી નથી ખલેલ હોતો નથી વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ એવી રીતે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે આપણે જાણીએ છીએ કે બજાર તંત્રની અંદર અસંખ્ય ઉત્પાદકો હોય છે એક કરતા વધુ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનાર લોકોની સંખ્યા જે છે ખૂબ જ હોય છે કોઈ એક જ વસ્તુનું ઉત્પાદન કરતા પણ ઘણા બધા લોકો હોય છે એટલે એ કીધું છે કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી કરે છે એકબીજાની ચડિયાતા સાબિત થવા માટે કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે ઉત્પાદક પોતે પોતાની ઉત્પાદન પદ્ધતિ જે છે એને વધારે સુદૃઢ બનાવે છે વધારે સારી બનાવે છે વધારે ચોક્કસ બનાવે છે અને સ્પર્ધામાં અદૃશ્ય હાથની ભૂમિકા સ્વરૂપે ટકી રહેવા માટેના પ્રયત્નો કરતા હોય છે બજારમાં કંઈક ને કંઈક નવી શોધખોળ બજારમાં કંઈક ને કંઈક નવું આપવા માટેના પ્રયત્નો દરેક ઉત્પાદક મિત્રો દ્વારા ઉત્પાદન પ્રક્રિયાને આગળ વધારવા માટે થતા રહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નફો મેળવવા કાર્યક્ષમતામાં વધારો કરવો પડે કોઈ પણ ઉદ્યોગ એકમ તમે લઈ લો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉત્પાદનના કોઈ પણ ઉદ્યોગની વાત કરવામાં આવે એકમની વાત જ્યારે કરવામાં આવે ત્યારે નફો મુખ્ય સ્થાને હોય છે બધા
વધારો કરવો ઘટાડો કરવો કોઈ ચોક્કસ નિર્ણયો લેવા માટે આર્થિક નિર્ણયો ભાવતંત્ર દ્વારા જ લેવામાં આવતા હોય છે. અસ્તુ વંદે માતરમ જય હિન્દ.